સલાબતપુરાના કાલીપુરા આંબાવાડીમાં રહેતી બીમાર માતાને મળવા આવેલ પુત્ર પર 6 થી 7 ટપોરીઓ અચાનક હુમલો કરી ફેફસામાં પંચર કરી દીધું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવાન પર હુમલા પાછળ માથાભારે મહિલાનો હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અંગે પિતરાઈ બહેને જણાવ્યું હતું કે ડ્રગ્સ કેસમાં 14 વર્ષની સજા કાપીને છૂટેલી મહિલાને મહોલ્લામાં દારૂના અડ્ડા બંધ કરી દેવાનું કહેતા આ હુમલો કર્યો છે. પીડિત અસલમ હાલ ખાનગી હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે. અસલમ અને અબ્દુલ મલબારી મહોલ્લામાં દારૂનો ધંધો શરૂ કરનાર મહિલાની વિરુદ્ધ હતા, જેની અદાવતમાં મહિલાએ ટપોરીઓની મદદથી અસલમ પર હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. મહિલા ડ્રગ્સ કેસમાં 14 વર્ષની સજા કાપી 5 વર્ષ પહેલા જ જેલમાંથી બહાર આવી છે. જેલ મુક્તિ મળ્યા બાદ હવે મહોલ્લામાં દારૂનો ધંધો કરી રહી છે. થોડા દિવસ અગાઉ આ બાબતે અબ્દુલ મલબારી સાથે માથાભારે મહિલાની રકઝક પણ થઈ હતી. સોમવારે અસલમ બીમાર માતાની ખબર અંતર પૂછવા આવ્યો હતો, ત્યારે રાત્રિના ભોજન બાદ ઘર બહાર આંગણે બેઠા હતા ત્યારે અચાનક બાઇક પર આવેલ 6 થી 7 ઈસમો અસલમ પર તૂટી પડ્યા હતા અને ઉપરા છાપરી પીઠ ઉપર ચપ્પુના ઘા મારી રિક્ષા ટેમ્પો અને મોપેડમાં પણ તોડફોડ કરી આખા મહોલ્લાને માથે લીધું હતું. હુમલાને નજર જોયા બાદ આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. જોકે હાલ અસલમની હાલત ગંભીર છે.